અને જે રીતે આંશિક નિયંત્રણો લાગેલા હતા એમાં બજારો અને દુકાનો અને લારી ગલ્લા એ બધાને સવારે 9 થી બપોરના 3 સુધી વેપારની છૂટ આપવામાં આવશે આવતીકાલથી. એટલે લગભગ ઘણા દિવસથી બધું બંધ છે, એમને 3 વાગ્યા સુધી છૂટ મળશે. અને બાકી જે રાત્રિ કર્ફ્યુ ચાલુ છે એ ચાલુ રહેશે અને આ 27 તારીખ સુધી એટલે 28મી પાછો પુનઃવિચાર આપણે કરીશું. 7 દિવસ સુધી આ નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ દુકાનો, બજારો, હોલસેલ માર્કેટો, લારી ગલ્લા બધું બંધ હતું એને સવારે 9 થી બપોરના 3 સુધી ધંધો કરવાની પરવાનગી આપવામાં આવશે. ફરજિયાત માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, કોરોનાની SOP પાળવાની રહેશે. એમાં ભંગ થશે બધા ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાની પણ કડક કાર્યવાહી થશે. આવતીકાલથી સવારથી જ 9 વાગ્યાથી ચાલુ રહેશે. તો આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તમામ ધંધા રોજગાર 27મી તારીખ સુધી ખુલ્લા રાખી શકાશે અને ત્યાર પછી સરકાર બીજો કોઈ નિર્ણય લેશે. પરંતુ હાલ તો વેપાર ધંધાવાળા છે તેઓમાં ખુશીની લહેર ચોક્કસ જોવા મળી રહી છે. પરંતુ સાથે જ સીએમએ એ વાત પણ કરી છે કે SOP એટલે ગાઈડલાઈન, નિયમો તમામપણે ચુસ્તપણે પાલન કરવું પડશે તમામ લોકોએ. તો નિયમો પાળવા એટલા જ ફરજિયાત છે. ત્રીજી લહેરમાંથી આવીને ઉભા હોવાની ચર્ચા છે ત્યારે સીએમ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે છૂટછાટ ચોક્કસ મળી છે પરંતુ નિયમો પણ એટલા જ પાળવા ફરજિયાત છે. અને તો એક રાહતના સમાચાર, સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ધંધા રોજગાર આવતીકાલથી ખોલી શકાશે. શહેરોમાં નાઇટ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. હું જાહેરાત કરું છું આવતીકાલથી કર્ફ્યુ અને જે રીતે આંશિક નિયંત્રણો લાગેલા હતા એમાં બજારો અને દુકાનો અને લારી ગલ્લા એ બધાને સવારે 9 થી બપોરના 3 સુધી વેપારની છૂટ આપવામાં આવશે આવતીકાલથી. એટલે લગભગ ઘણા દિવસથી બધું બંધ છે, એમને 3 વાગ્યા સુધી છૂટ મળશે. અને બાકી જે રાત્રિ કર્ફ્યુ ચાલુ છે એ ચાલુ રહેશે અને આ 27 તારીખ સુધી એટલે 28મી પાછો પુનઃવિચાર આપણે કરીશું. 7 દિવસ સુધી આ નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ દુકાનો, બજારો, હોલસેલ માર્કેટો, લારી ગલ્લા બધું બંધ હતું એને સવારે 9 થી બપોરના 3 સુધી ધંધો કરવાની પરવાનગી આપવામાં આવશે. ફરજિયાત માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, કોરોનાની SOP પાળવાની રહેશે. એમાં ભંગ થશે બધા ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાની પણ કડક કાર્યવાહી થશે આવતીકાલથી સવારથી જ 9 વાગ્યાથી ચાલુ રહેશે.